राज्य में मत्स्य उद्योग ने प्रोत्साहन आपवा 21-22 नवेम्बरे अमदावाद खाते योजाशे ग्लोबल फिशरीज कॉन्फरेंस इंडिया 2023। विदेशना अनेक देशों सहित देशना तमाम राज्यों लेशे भाग। मत्स्यपालन क्षेत्र में ऊंडी समझ आपवा टेक्निकल सत्रों नुं आयोजन। मत्स्यपालन अने जलचर उछेर क्षेत्र माटे तैयार कराशे आगळनो मार्ग। गुजरात में खेल महाकुंभ 2.0 में 66,16,000 खिलाड़ियों करायु रेकॉर्ड ब्रेक रजिस्ट्रेशन। खेल महाकुंभमां कुल 39 रमतोमां योजाशे स्पर्धा। नवेम्बर महिनाना અંતમાં અથવા ડિસેમ્બરથી યોજાશે ખેલ મહાકુંભ। રાજ્યમાં છેવાડાના માનવીને સરકારી યોજનાઓની માહિતી મળી રહે તે માટે યોજાઈ રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા। નર્મદામાં આજે કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ અને વલસાડમાં રાજ્યમંત્રી દર્શના જરદોશ સંકલ્પ યાત્રામાં રહ્યા ઉપસ્થિત। રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે લોકોને કર્યા માહિતગાર। રાજ્યમાં 25 અને 26 નવેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગની આગાહી। વરસાદ તાપમાનમાં આવશે ઘટાડો। અરબી સમુદ્રમાં ભેજને કારણે કમોસમી વરસાદની શક્યતા। રાજસ્થાનમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર। પીએમ મોદીએ બિકાનેરમાં યોજ્યો રોડ શો। પાલી અને પીલીવંગામાં સભા સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર, તો કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ સંભાળી ચૂંટણી પ્રચારની કમાન। તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહે કર્યો ચૂંટણી પ્રચાર। ઉત્તરકાશીની ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કાર્ય કરાયું વેગવંતુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી સ્થિતિની મેળવી જાણકારી। બચાવ અભિયાનમાં સામેલ થવા માટે ઇન્ટરનેશનલ ટનિંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના અધ્યક્ષ પહોંચ્યા સિલક્યારા। ગોવામાં 54મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની શરૂઆત। 4 સ્થળો પર દર્શાવાશે 270થી વધુ ફિલ્મ્સ। આંતરરાષ્ટ્રીય ખંડમાં દર્શાવાશે 198 ફિલ્મ્સ। સ્ટુઅર્ટ્સ ગુડની કેચિંગ ડસ્ટ મહોત્સવની ઓપનિંગ ફિલ્મ। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાઈ રહ્યો છે શતામૃત મહોત્સવ। ભક્તો હેલિકોપ્ટરમાં બેસી હનુમાનજીની પ્રતિમા પર કરી રહ્યા છે પુષ્પવર્ષા। ફાયર બ્રિગેડના જવાનો, ફાયર ફાઈટર્સ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત।